જુનાગઢનો છોકરો આજે ક્યાં પહોંચી ગયો અને આપણો ગુજરાતનો છોકરો જ્યારે લોકો એ કહે છે તો ત્યારે મને બહુ ખુશી ફીલ થાય છે તો વાતમાં વાતમાં નીકળી જ જાય છે કે અમે જુનાગઢમાં આમ થાય છે અમારા જુનાગઢમાં આમ થાય છે સો બીબીસી ન્યૂઝ ગુજરાતી પર આજે આપણે જેમની સાથે છે એમને ઇન્ટ્રોડક્શનની તો બિલકુલ જરૂર નથી ગુજરાતી સ્પેસિફિકલી જુનાગઢના કોઈ હશે તો એમને ઓળખતા જ હશે સો હિયર વી પ્રેઝેન્ટ મુનવર ફારૂકી આઈ કાન્ટ કોલ હિમ જસ્ટ સ્ટેન્ડ અપ કમેડિયન મુનવર શું શું બધા મલ્ટી ટાસ્કર રોલ તમે અત્યાર સુધી કર્યા છે મલ્ટી ટાસ્ક તો નથી કર્યા હું પોતાને રાઇટર કહું છું એટલે હું રાઇટરના રાઇટરના રૂફના નીચે જે આવી જાય છે જાણે કે શાયરી હોય રેપ હોય સિંગિંગ હોય અને કોમેડી હોય તો બધું થઈ જાય છે એકસાથે જ તમારા રેપ સોંગને સખત પોપ્યુલારિટી મળી હતી અને ઇન અવે મને મળ્યું કે આમ કહેવાય ને કે એક સદી પછી જાણે કે કોઈ ગુજરાતીને એક લોકલ ગુજ્જુ એવો મળ્યો જેના આર્ટ થ્રુ એ કનેક્ટ થઈ શકે સો કેવું લાગે છે એ ફેન ફોલોઈંગ એટલો પ્રેમ મેળવીને મને બહુ સારું લાગે છે કારણ કે લોકો મને કહે છે ને કે જૂનાગઢનો છોકરો આજે ક્યાં પહોંચી ગયો અને આપણો ગુજરાતનો છોકરો જ્યારે લોકો એ કહે છે તો ત્યારે મને બહુ ખુશી ફીલ થાય છે અને લોકો એમ પણ પહેલા જ્યારે એક વર્ષ દોઢ વર્ષ પહેલાની વાત છે કે પહેલો ગુજરાતી જે જો વેરીફાઈડ થયો આપણા જૂનાગઢનો છોકરો જુનાગઢનો પહેલો છોકરો રેપ મ્યુઝિક કરે છે જુનાગઢનો છોકરો સલમાન ખાન સાથે મળ્યો તો એ બધું જ્યારે લોકો એ લોકો એવરી ટાઈમ આઈ અચીવ સમથિંગ ના દે મેન્શન ઇટ કે આપણો જુનાગઢનો છોકરો પોતાના પણ એમને એમને હક જતાવવું હોય છે તો અને હું પણ જૂનાગઢને પોતાથી જુદા જુદા નથી કરી શક્યો હજી સુધી કારણ કે મને પણ એવરી ટાઈમ આઈ ફીલ લાઈક કે તો વાતમાં વાતમાં નીકળી જ જાય છે કે અમે જૂનાગઢમાં આમ થાય છે અમારા જુનાગઢમાં આમ થાય છે તો ઇટ્સ વેરી ફ્રેશ હું તમને કહી દઉં કે બે કાઠિયાવાડી આજે અહીંયા બેઠા છે ક્યાં તમે ક્યાં ના હું બેસિકલી રાજકોટની પણ આમ ખાનદાન આખું જુનાગઢ વેરાવળ ગડુ ચોરવાડ સાઈડ વસેલું છે સો હું આજ ઉનાળામાં કોઈને ફોન કરતો હતી પ્લીઝ કેસર કેરીઓ મોકલી દો મને કીધું તો મારા ઘરે હમણાં 10 ડબ્બા પડ્યા છે કઈ દીધું કઈ દીધું તો તમે કીધું કે હું હજુ સુધી પણ એ ગુજરાતી પણ આને છોડી નથી શકતી કાઠિયાવાડી પણ આને સો વોટ ઇઝ ધેટ મેઇન એસેન્સ કે વસ્તુ જે ક્યારે છૂટ છે નહીં યાદ આવશે હંમેશા તમારી સાથે છે મને ત્યાંના લોકો પ્રેમાળ લોકો એટલા પ્રેમાળ લોકો એટલે ખાલી જૂનાગઢની વાત નથી કરતો આખું ગુજરાત આપણે લઈ લઈએ ને આપણા હાઈવે પર પણ આપણી ગાડી રોકાણી હોય કે આપણે કંઈ પણ મુસીબતમાં અટકાણા હોય ત્યારે ગુજરાતી લોકોનો જે અપ્રોચ હોય છે ને હેલ્પ કરવાનું આઈ ફીલ આઈ નો કાઠિયાવાડના અગર તરીકે હું બોલું ને તો તમે તમે ખાલી રસ્તો રસ્તો પૂછો પૂછો તમને તમને ઘર ઘર સુધી સુધી સિમ્પલ એટલે ઓકે ગોઈંગ આપણે અત્યારે જે મળ્યા છે મેઇન પર્પઝ હતું તમારું અપકમિંગ એલ્બમ સો હું ચાહીશ કે તમે તમારી જાતે તમારા ફેન્સ ને કહો વોટ ઇઝ ધીસ ન્યુ થિંગ વિચ યુ આર કમિંગ અપ આ વેન્ચર વિશે અને તમે કંઈક એમને જો સંભળાવી શકો થ્રુ બીસી ડેફિનેટલી તમને ખબર છે હું ટ્રાવેલ કરીને આવ્યો છું તો મારું ગળું કેવું છે તો મારે નથી ગાવું અને પ્લસ હું કહીશ કે આપણું આલ્બમ આવે છે મદારી આલ્બમ છે તમારો જ છોકરો છું અને સાંભળજો બહુ હાઈ લેવલ પ્રોડક્શન છે અને બહુ સરસ બનાવ્યું છે દિલથી બનાવ્યું છે અને એ છ જૂને રિલીઝ થાય છે તો તમે ચોક્કસ જોજો અને શેર કરજો તમને પસંદ આવશે મદારીના બધા ગીતો તમે લખ્યા છે મદારીના બધા ગીતો મે લખ્યા છે થોડું કંઈક સંભળાવો ગાઈને નહી તો બોલી ને રિલીઝ નથી થયા એટલે હું નથી સંભળાવી શકતો બટ આઈ કેન આઈ કેન ગિવ યુ ધ મેઈન થિંગ એક એવી વસ્તુ જે લોકોને નથી ખબર તો આના લીધે કે આલ્બમમાં છ સોંગ છે બે રિલીઝ થઈ ગયા છે એટલે આઠ સોંગ છે ટોટલ આલ્બમમાં અને આલ્બમનું એક બહુ જ ગુડ મતલબ એક જોનર છે જેમાં ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના સોંગ્સ છે કે ઓડિયન્સને જે પણ ગમતું હોય દે એક્ટિવિઝમ અને ઇન્ટરનેટ ઉપર આપણે એટલું બધું ચાલી ગયું છે હર તરફથી બે સાઈડ અથવા ચાર સાઈડ બધી જગ્યાએથી તો આઈ ફીલ કે જ્યારે એ લોકો આ બધું કરીને થાકે ને ત્યારે મારા ગીત સાંભળે ઓ માય ગોડ અને મારી કોમેડી સાંભળે આ બધું કરીને તો આઈ ટ્રુ પ્રમોટર બાય ધ વે તો હું ચાહું છું કે તમે જે કરો એ કરો અને જ્યારે રાત્રે ઠંડા પડો ત્યારે કોમેડી લગાડો અને ગાડી ચલાવતો ત્યારે મારો મ્યુઝિક સાંભળો

તો એ માહોલ જે બની ગયું છે ને ઇટ્સ લાઈક ફ્રી ઇન્ટરનેટ આપી દીધું એટલે બધા આવી ગયા અને આઈ ફીલ કે એ માહોલ નહોતું આજથી દસ વર્ષ પહેલાં નહોતું જસપાલ ભટ્ટી સાહેબ પણ કરતા હતા પોલિટિકલ સટાયરને કેટલું સ્ટ્રોંગ કરતા હતા અને આપણા ગુજરાતના પણ કેટલા હાસ્ય કવિ છે શું શું બોલતા હતા કેવું કેવું બોલી જતા હતા કોમેડિયન કેટલું બોલી જતા હતા પણ બટ લોકો એ લોકોને સાંભળીને ખુશ થતા હતા કે ભાઈ કઈ નહીં હવે શું થઈ ગયું ટ્વિટર ઉપર ઓપિનિયન બધાને બતાવવા જ આપણા તો હવે થોડુંક પ્રોબ્લેમેટિક થઈ ગયું છે તો ઇઝ ઇટ અનસેફ ટુ કોઈક ને અગર સ્ટેન્ડ અપ કોમેડિયન બનવું છે અનસેફ નહીં નહીં અનસેફ શું છે હું તમારા સામે બેઠો છું બીપીસી નો અનસેફ કારણ કે જ્યારે તમારા શોઝ કેન્સલ થાતો જોઈએ ત્યારે એમ થાય કે યાર અગર હું કોમેડિયન બની ગઈ તો પૈસા કઈ રીતે કમાવીશ એ તો કારણ કે આપણે ખાલી કીડી હાથીના જોક્સ તો કદાચ ન જ કરી શકીએ ને ઇટ્સ લાઈક કન્ટેમ્પરરી જે ચાલી રહ્યું છે તમને જોક્સ માટે એ કનેક્શન જોઈએ છે તો જો જેણે દુનિયા બનાવી છે